અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુરા ગામે શ્રી વ્રજ ગૌશાળામાં શાક ઉત્સવ યોજાયો. ભગવાન સ્વામિનારાયણ પોતાના સમયમાં શાક ઉત્સવ કરતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં લોયા ગામમાં મહારાજે પોતાના 60 મણ રીંગણા 12 મણ ઘીનો શાક ઉત્સવ કરેલો. પરંપરામાં વર્તમાનકારે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી ગામોગામ શાક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ધારીના કોઠારી પૂજ્ય દીનબંધુ સ્વામી તથા જૂનાગઢથી પૂજ્ય સૌમ્યમૂર્તિ સ્વામી પધાર્યા હતા અને કથા વાર્તાના લાભ આપ્યા. ઉપરાંત ધારી મંદિરના ભેગાડી સ્વામી પૂજ્ય વિમલ ચરિત્ર સ્વામી પ્રિયવદન સ્વામી પધાર્યા હતા, જેમણે રસોઈ બનાવી હતી અને શાક ઉત્સવમાં ધારી બગસરાના ધારાસભ્ય જીવી કાકડિયા તેમજ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ ઉત્સવને સફળ બનાવવા માટે હામાપુર ગામ સમસ્ત હરિભક્તો ખૂબ જ સહકાર આપ્યો હતો, તેમજ બગસરાના કાર્યકરો પણ જોડાયા હતા, તેમજ હામાપુર ગૌશાળાના ટ્રસ્ટીઓએ પણ ખૂબ જ સહકાર આપ્યો હતો. મહંત સ્વામી મહારાજની જય. આજે હામાપુર ગામમાં ગૌશાળાની અંદર પવિત્ર જગ્યામાં ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિ સાથે આજે શાકોત્સવ ઉજવવામાં આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે કરેલા ઉત્સવો એ માનવ ઉત્કર્ષના માનવ જીવન પરિવર્તનના પર્વ હતા. ભગવાન સ્વામિનારાયણે ડભાણ યજ્ઞમાં અને જોબન ભગીને સુધાર્યો અને જેતલપુર યજ્ઞના ઉત્સવની અંદર ગામના દરેક પ્રકારના વર્ગને સુધાર્યા, સાથે સાથે ભગવાન સ્વામિનારાયણે ત્યાંની વેશ્યા નાથી એને પણ સુધારી. આ રીતે ભગવાન સ્વામિનારાયણના ઉત્સવો જીવન પરિવર્તનના હતા. એ સ્મૃતિમાં ભગવાન સ્વામિનારાયણ ઉત્સવો કરતા આજે શાકોત્સવ છે. ભગવાન સ્વામિનારાયણ લોયામાં શાકોત્સવ કરેલો એની સ્મૃતિ સાથે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જાતે રસોઈ બનાવી અને ભક્તોને જમાડતા માજે અહીંયા સંતોએ રસોઈ બનાવી ભગવાનને પ્રસાદ ધરાવી અને સૌ ભક્તોને પ્રસાદ. અશોક મણવાર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી.